ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયમાં પૂરક વાચન કરી રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે પૂરક વાચન 2 કાબુલી, જેના અનુવાદક મહાદેવભાઈ દેસાઈ છે અને મૂળ લખેલું છે રવીન્દ્રનાથ ટાગોરે. હવે આપણે સમજીએ પાઠ, બરાબર છે? સૌથી પહેલાં તો આના લેખક છે રવીન્દ્રનાથ ટેગોર અને એના અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ. આ પ્રશ્ન તમને હંમેશા ગૂંચવાયા કરશે. લખેલ છે રવીન્દ્રનાથ ટાગોરે, બરાબર, કેમ એમને એમની બંગાળી ભાષામાં લખ્યું હતું, પણ એનું અનુવાદ એને ગુજરાતીમાં કન્વર્ટ કર્યું છે મહાદેવભાઈ દેસાઈએ. એટલે યાદ રાખજો કે લેખક રવીન્દ્રનાથ ટાગોર છે અને અનુવાદક મહાદેવભાઈ દેસાઈ છે. આ પ્રશ્નમાં તમને ગૂંચવણ ન થાય એનું ધ્યાન રાખજો. તો રવીન્દ્રનાથ ટેગોરનો જન્મ 1861માં થયો હતો અને એમનું મૃત્યુ 1941માં થયું હતું. રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યાં થયો હતો? મૂળ એ કોલકાતાના હતા, એ બંગાળી હતા. એમના પિતાનું નામ દેવેન્દ્રનાથ ટાગોર અને માતાનું નામ શારદા દેવી હતું. કાબુલીવાળા અને પોસ્ટ માસ્ટર એ એમની જાણીતી વાર્તાઓ છે. એમાંની કાબુલીવાળામાંથી એક પ્રસંગ લેવામાં આવ્યો છે. આપણા રાષ્ટ્રગીત જનગણમણની રચના કરનાર પણ કોણ છે? રવીન્દ્રનાથ ટાગોર. ગુરુદેવ ટાગોરને સાહિત્યનું નોબલ પારિતોષિક મળેલું છે. હવે એમના અનુવાદક માધવભાઈ દેસાઈ વિશે જાણીએ તો એમનો જન્મ 1 જાન્યુઆરી 1992ના રોજ થયો હતો અને એમનું અવસાન 15 ઓગસ્ટ 1942માં થયું હતું, બરાબર. હવે માધવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. માધવભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ નામના ગામમાં થયો હતો. તેઓ ગાંધીજીના જમણા હાથ સમાન હતા, મતલબ કે ગાંધીજીની સાથે જ આઝાદીની ચળવળમાં હતા, બરાબર. અત્યંત સાધુનંદ, ઇબ્રાહિમ ચાચા, સંત ફ્રાન્સિસ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. રવીન્દ્રનાથ ટેગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તાઓ કાબુલીવાળાનો માધવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે અહીં છે. વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા કાબુલીને મિનીમાં પોતાની દીકરી દેખાય છે. શરૂમાં મિનીના મા બાપ કાબુલીને શંકાથી જુએ છે, પરંતુ તેના હૃદયનો ભાવ ઓળખતા તે બંને લાભને સફળ થઈ જાય છે. સૂકો મેવો એટલે કાજુ, બદામ, પિસ્તા અને સૂકો મેવો કહેવામાં આવે, બરાબર છે. ચલો હવે આપણે પાઠને સમજીએ. મિનીના બાપ મોટા પંડિત હતા. મિનીના જે બાપ હતા એ મોટા પંડિત હતા. મિની એટલે બિલાડી નહીં પણ એક છોકરીનું નામ. મિની એટલે બિલાડી નહીં, એક છોકરીનું નામ. તે છોકરીની આંખ માંજલી હતી એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું. શું કર્યું? એની આંખ માંજલી હતી તેથી તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું, બરાબર. મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા ઉઠામે મોટા મોટા થોથા લખે. એના બાપ જે મોટા પંડિત હતા એ મોટા મોટા પોથા એટલે પોથીઓ પાડે અને થોથા એટલે લખાણ લખે મોટું મોટું. એમ આખો દાડો એમાંથી પરવાર જ ન મળે, આખો દિવસ એમાંથી એમને ટાઈમ જ એટલે કે સમય જ ન મળે કે તેમના પરિવારને તે આપી શકે. સાંજ થાય અને મિની એની બાને કહે, બા એક વાર્તા કહે ને. સાંજ પડે એટલે મિની એની બાને કહે, બા એક વાર્તા કહે ને. મિનીની બા કહે, જાને તારા બાપ પાસે એ કહેશે. મિની શું કહે છે? સોરી, મિનીની મા શું કહે છે? જાને તારા બાપ પાસે એ તને વાર્તા કહેશે. મિની એના બાપની પાસે જઈને કહે, બાપા તમે આખો દિવસ શું લખો છો, વાર્તા લખો છો? આપણે હજામને સારી વાર્તા આવડે છે. મિની એના બાપ પાસે જઈને શું કહે છે કે બાપા તમે આખો દિવસ શું કર્યા કરો છો, વાર્તા લખો છો? આપણે હજામ છે ને, હજામ એટલે જે વાર્તા પાડો એને સારી વાર્તા આવડે છે. કહો ને બાપા મને સુપડા જેવા કાનવાળા રાજાની વાત. શું કહે છે? કહો ને બાપા મને સુપડા જેવા રાજાની વાત. એમ બાપા કહે, મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં. શું કહે છે? હું જ્યારે લખતો હોઉં ને ત્યારે મને સતાવવાનો નહીં. વારું ત્યારે બાપા કહો ને, સિંહ જબરો કે ઉંદર. વારું એટલે સારું. એમ સારું, પણ એ તો કહો કે સિંહ જબરો છે કે ઉંદર જબરો. એમ નાની લગથી મિનીના મનમાં ઘણા એટલે કે અનેક પ્રશ્નો ઉદ્ભવતા. તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું, તમે ના કહો તો કઈ નહીં હું તમને એક વાર્તા કહું. બાપ કહે, ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે.
શું કહે છે અરે મિની તું ચૂપ રહી ને હું કામ કરું છું મિની કહે ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લગતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતી મિની શું કહે છે તો પછી સાચું માં જે કહે છે ને તે સાચું છે તમને ચોપડી લગતા આવડે છે પણ વાર્તા કહેતા આવડતું નથી ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી બાજુના ઓરડામાં મિનીની બા કામ કરી રહી હતી તે આ મજેદાર બાપ દીકરી વચ્ચેનો આ મસ્ત અને અનુઠો સંવાદ એટલે કે વાતો સાંભળી રહી હતી તે હસતા હસતા કહે લો લેતા જાઓ પંડિત કહેવાયા છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે શું કહે છે લો લેતા જાઓ એટલે એક પ્રકારની કહેવાની વાત જાઓ ભાઈ હવે શું કરશો તમારી દીકરી આગળ મોટા પંડિત આવ છો તો તમારી દીકરી આગળ તમારી કિંમત નથી મીની તુરંત બાપને પૂછે બાપા બાની કિંમત કેટલી હવે બાએ જ્યારે બાપાને કીધું કે તમારી કિંમત આટલી એટલે મીનીના સવાલમાં મનમાં પ્રશ્ન થયો કે તો બાની કિંમત કેટલી હશે હવે નાની અમથી મીનીના મનમાં કેટલાય પ્રશ્નો ગુંચવાયા હતા પેલો કાબુલી આવે છે એ કહે છે શાલની કિંમત 20 રૂપિયા બદામની કિંમત 1 રૂપિયા હવે એના મનમાં એમના ત્યાં એક કાબુલી આવે છે જે સૂકો મેવો વેચે છે એને કહે છે કે શાલની કિંમત 20 રૂપિયા 20 એટલે 20 રૂપિયા અને બદામની કિંમત 1 રૂપિયા એટલે બદામની કિંમત 1 રૂપિયો બીજો પાઠ એક દિવસ મિનીના બાપ પોથીમાંથી લોકો કાઢી બારી આગળ જઈને જુએ છે એક દિવસ મિનીના બાપ લપટા હોય છે જેમના પોથાને પોથા એમાંથી ડોકું કાઢીને બહાર બારી બાપ તરફ જુએ છે તો મિની પેલા કાબુલીના ખોડામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી બહાર જુએ છે ને તો મિની શું કરે છે પેલા કાબુલી જે આવે છે ને બધાની સસુકો મેવો વેચવા વાળો એના ખોડામાં બેઠી બેઠી એની દાઢી ખેંચી રહી છે અને બંને વાતો કરતા હતા મિની કહે હે કાબુલી તારી દાદીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ શું કહે છે કે હે કાબુલી તારા દાદીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ કાબુલી કહે મિની મેં બુઢા હો ગયા ઓર તું બચ્ચી હો કાબુલી શું કહે છે કાબુલીને હજુ ગુજરાતી ફાવતું નથી હોતું એટલે હિન્દી અને ગુજરાતી ભેગું કરીને કહે છે કે મેં અભી બુઢા હો એટલે હું હજુ વૃદ્ધ છું તું હજુ નાની છે એમ તું નાની બાળક છે એટલે મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડ ખડ હસે અને કહે પણ કાબુલી તારા ધોળાવાળ ધોળા તારા થોડાવાળ ધોળા કેમ અને થોડાવાળ કાળા કેમ તું થોડો બુઢા અને થોડા બચ્ચા છે મિની કાબુલીનો અડધું ગુજરાતી અને અડધું હિન્દી વાળો સંવાદ અને વાત સાંભળે એટલે મિની ખડ ખડ હસવા માંડે અને કહે તો પછી તારા આ થોડાવાળ ધોળા અને થોડા કાળા કેમ છે તું અડધો બુઢો અને અડધો બચ્ચો છે શું કહે છે તું અડધો વૃદ્ધ અને અડધો બચ્ચો છે એમ બંને ખડખડાટ હશે બરાબર કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે શું કરે છે કાબુલી એને બાથમાં લે છે ખોડામાં બેસાડે છે અને એના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે બીજે દિવસે મિનીને બાપે બોલાવ્યો શું કહે છે બીજે દિવસે મિનીને એના બાપે બોલાવ્યો મિની બેટા આમ આવ આજે તને વાર્તા કહું શું કહે છે એને બોલાવીને શું કીધું કે અહીં આવ હું તને એક વાર્તા કહું મિની કહે ના બાપા કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવે મિનીને તો પેલા કાબુલીની વાતો પર રસ પડ્યો શું કહે છે ના ના બાપા પેલા કાબુલીને જેવી વાર્તા આવે છે ને એવી તમને નથી આવડતી એ મને સંભળાવશે એમ નથી આવડતી અને તે ચૂપ રહ્યા વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલી વાતો કરતા હતા એક દિવસ કાબુલી આવ્યો અને મિનીને કાબુલી બંને વાતો કરતા હતા હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું બરાબર હવે કાબુલીને પણ મિની સાથે રહીને થોડું એવું ગુજરાતી આવડી ગયું હતું મિની કાબુલીને પૂછે કાબુલી કાબુલી તારા દેશમાં માણસ વૃદ્ધ જેવા હોય છે મિની કાબુલીને શું પૂછે છે કે તારા દેશમાં જે બધા માણસો હોય છે એ ઊંટ જેવા હોય છે કાબુલી કહે ના ના મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે કાબુલી શું કહે છે ના ના મારા દેશમાં તો બધા ઊંટ જેવા નથી હોતા મારા દેશમાં તો બધા બચ્ચા બિલ્લી જેવા હોય છે મિની કહે એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે મિની હજુ નાની એના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે શું કહે છે કે એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે કાબુલી હસે અને પૂછે મિની તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે કાબુલી આમ પ્રશ્નાર્થ ચિહ્નથી પૂછે છે કે તને કોણે કહ્યું કે મારા દેશમાં બધા જે બાળકો જે છે બધા ઊંટ જેવા હોય છે મિની કહે કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું તેની બંને બાજુએ કોતરા હતા તેવા જ કોતરા તું કે તેવા જ કોતરા તું બાંધે છે શું કહે છે કાલે અમારા ઘર આગળથી એક ઊંટ જતું હતું તેને માથે એટલે કે તેની ઉપર
કોથળા હતા બંને બાજુએ, બરાબર એવા જ કોથળા બાંધે છે. કાબુલી આ સાંભળી હસી પડ્યો અને મીનીને કહે, અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે. કાબુલી હસતા હસતા શું કહે છે કે તું શું માને છે, મારા દેશમાં તો બધા માણસો ઊંટને ખાંધે લઈને ચાલી જાય એમ છે, એટલા ઊંકડું અને ચતરમંદ છે. વળી મીની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે. શું કહે છે? વળી મીની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે. કાબુલીએ મીનીની સાથે ગમત કરી. કાબુલી પણ મીની સાથે ગમત કરવા લાગી. મીનીને પૂછે, તું સાસરે ક્યારે જઈશ? કાબુલી મીનીને પૂછે, અરે તું સાસરે ક્યારે જઈશ? મીનીના મનમાં કે સાસુ નામનું કોઈ ગામ હશે. મીનીના મનમાં શું થાય કે સાસુ નામનું કોઈ ગામ હશે, એવું કહેતો હશે. એટલે મીની પૂછે, હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના લીલા હોય ખરા? તો તેની ઉપરથી આપણે ધરાય ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો તેની ઉપરથી બરફ જેવું પાણી ખડખડ ખડખડ વહી જતું હોય અને આપણે ધરાય ધરાઈને પીએ. મીની શું કહે છે કે મીનીના મનમાં એવું કે સાસુ એટલે કોઈ ગામ હશે. એટલે કહે છે કે તારા આજે સાસુ છે કે તારા દેશ જેવા દ્રાક્ષના વેલા હોય તો ત્યાંથી આપણે ધરાય ધરાઈને દ્રાક્ષ ખાઈએ, અને તારા જેવા પહાડ તારા દેશમાં જેવા પહાડ છે એવા પહાડ હોય ખરા તો ત્યાંથી બરફ જેવું ઠંડુ ખડખડ ખડખડ વહેતું પાણી આપણે પી શકીએ. કાબુલી કહે, ના, મેં તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી. શું કહે છે? મેં તને મારા દેશની જે વાત કહી છે ને એ દેશ એવો નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નીકળતા પડે અને સાંજે જાડી મોટી રોટી મળે. શું કહે છે કે તું જેવું કહે છે ને સાસુ એવું નથી હોતું, મારા દેશ જેવો એ દેશ નથી. ત્યાં તો આખો દિવસ ચક્કી પીસવી પડે, એટલે કે આખો દિવસ મહેનત કરવી પડે, પાણી કાઢવું પડે અને સાંજે મોટી જાડી રોટલી મળે. મીની કહે, એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી? શું કહે છે? ના રે ના, એવે સાસરે કોણ જાય? તું જઈશ? એમ પૂછે છે. મીનીના બાપને હવે લાગતું હતું કે મીની હાથમાંથી ગઈ. મીનીના બાપને એવું થતું હતું કે મીની હવે હાથમાંથી ગઈ છે એમ. મીનીને માને રાખતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે. શું કહે છે? મીનીની મમ્મીને શું લાગતું હતું કે એક દિવસ આ કાબુલી છે ને મારી છોકરીને ઉપાડી જશે એમ. આટલું સારું રાખે છે, આવું સારું કોઈ રાખે ના રાખે. પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે, તે મા બાપને બંનેને ગમે. શું કહે છે? એ છોકરી સાથે કાબુલીની સાથે ખૂબ જ ગમત આવતી હતી, તેને મમ્મી પપ્પા બંનેને ખૂબ જ ગમતી હતી. એટલે કાબુલી જ્યારે તેની ઉપર નજર રાખે પણ આવવાની કદી ના પાડે નહીં. જ્યારે પણ કાબુલી આવતો ત્યારે એની પર નજર રાખે અને ક્યારે પણ એને અહીંયા ઘરે આવવાની ના પાડતા નહીં. પણ મીનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. હવે મીની એકવાર કાબુલી મીનીને એકવાર લઈ જાય એ પહેલાં એક દિવસ એવું બન્યું કે કાબુલીને બે ત્રણ સિપાહીઓ લઈ જઈ રહ્યા હતા. મીનીએ તે જોઈને બૂમ માર્યું, કાબુલી કાબુલી આવ આવ. મીનીએ જોયું કે કાબુલીને કોઈ લઈ જઈ રહ્યું છે તો એને કહ્યું, કાબુલી તું અહીં આવ એમ. કાબુલી હસીને હાથ ઊંચા કરી હાથકડી બતાવી ને કહ્યું, ના મીની, હું તો સાસરે જાઉં છું. શું કહે છે કે માં હું નહીં આવી શકું, હું સાસરે જઉં છું એમ. મીનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? મીનીએ એના બાપાને શું પૂછ્યું કે સાસરે કેમ લઈ જાય છે અને એમ. મીનીના બાપે કહ્યું, કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે. શું કહે છે? કાબુલીએ કોકને છરી મારી છે તેથી તેને સિપાઈઓ પકડી જાય છે. મીની કહે, ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં, સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં તેને સિપાઈઓ છરી મારશે. શું કહે છે? મીની કહે, ના બાપા. મીનીને કાબુલી પર વિશ્વાસ હતો કે તે કોઈ દિવસ આવું ન કરી શકે. શું કહે છે? તે કોઈને છરી મારી શકે નહીં, સિપાઈઓ પણ ત્યાં તને છરી મારશે. બાપા કહે, ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દડાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટલી ખાવા આપશે. શું કહે છે? ના ના, છરી નહીં મારે, પણ ઘંટી દડાવશે એટલે ખૂબ મહેનત મજૂરી કરાવશે, પાણી કઢાવશે અને જાડી રોટલી આપશે. મીની કહે, હે બાપા, એવું તો સાસરામાં હોય છે એમ કાબુલી કહેતો હતો. શું કહે છે? આવું બધું તો સાસરામાં હોય, બરાબર. એને સિપાઈ સાસરે લઈ ગયા. મીનીના બાપા અને મા ખડખડ હસ્યા, ના બહેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. શું કહે છે? ના ના, એને સાસરે નહીં, એને કેદમાં, એને જેલમાં લઈ ગયા.
એ વાતને 7 વર્ષ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા હતા. આંગણામાં મોટો માંડવો બંધાયો હતો. આ વાત કાબુલીને જ્યારે લઈ ગયા સિપાઈઓ, એ પછી 7 વર્ષ જતા રહ્યા. મિનીના લગ્ન લેવાયા હતા અને માંડવો ઘરની આગળ માંડવો બંધાયો હતો. મોટા મોટા સાથિયા પુરાયા હતા. ગામડામાંથી સારા ઢોલીઓ અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપાના દિલમાં દુઃખ માતું ન હતું. દિલમાં દુઃખ થવું, દિલ માતું ન હોવું એટલે ખૂબ જ દુઃખી હતા, કારણ કે મિની હવે સાસરે જતી રહેવાની હતી. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લગતો પણ ગાગ ઉપર અને કપાળ પર કરચડી પડેલો માણસ દરવાજા ઉખાડી અંદર આવ્યો. તેવામાં મેલા ઘેલ એટલે ખૂબ જ ગંદા કપડાવાળો માણસ અંદર આવ્યો અને દરવાજો ઉખાડ્યો. મિનીના બાપ તેને તરત ન ઓળખી શક્યા. મિનીના જે બાપા હતા તેને તરત ઓળખી શક્યા નહીં, પણ જરા ધારીને જાણ્યું કે એ તો પેલા કાબુલી હતો. એને થોડું ધ્યાનથી જોયું તો લાગ્યું કે આ તો પેલો કાબુલી છે જે મિનીને બધા પૈસા આપી જતો હતો. મિનીના બાપને થયું કે હવે મંગળ દાડે આ ખૂનીનું મોં ક્યાંથી જોયું? શું કે છે? મિનીના બાપને થયું કે આવો મંગળ, મંગળ દિવસ એટલે સારો દિવસ, શુભ દિવસ. હવે આવા શુભ દિવસે આ ખૂની આજને આવું કામ કર્યું છે, ખરાબ કામ કર્યું છે, એનું મોં ક્યાંથી જણાવ્યું? એ તો પેલો કાબુલી હતો એમ. પણ પેલા એ મિનીના બાપને થયું, હા પણ પેલા એ પૂછ્યું મિની ક્યાં છે? કાબુલીએ તો પૂછ્યું સીધું કે મિની ક્યાં છે. મિનીના બાપે જળ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી વાર આવજો. શું કે છે? મિની અહીંયા નથી, તમે જાઓ, તમે બીજી વાર આવજો. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. મોં પડી જવું એટલે ઉદાસ થવું. શું કે છે? એ વખતે આવું સાંભળ્યું કાબુલીએ કે મિની ઘરમાં નથી તો એને દુઃખી થયું એટલે એ મોડું પાછું કરીને જતો હતો. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને એ દિવસો યાદ આવ્યા. કાબુલીને પાછો બોલાવવા તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવે. હવે મિનીના બાપને અમુક દિવસ યાદ આવ્યા, જ્યારે કાબુલી એને રાખતો હતો, વાર્તાઓ સંભળાવતો હતો, એ દિવસો યાદ આવવા માંડ્યા. એટલે તેને થયું કે લાવને કાબુલીને બોલાવું, ખોટું ના બોલવું એમ. પછી ત્યાં તો કાબુલી જ પાછો આવી ગયો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું. બધા પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો પણ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો. બરાબર? તેના મોં પર મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે. તેના મનમાં એવું કે મિની તો હજુ 10 વર્ષની જ હશે. તેની આંખમાં પાણી આવ્યા. તેણે કહ્યું, વારું સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બધા પિસ્તા અને દ્રાક્ષ તો આપજો. મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે, એને બિચારીને પૈસાની જરૂર હશે. તેઓ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. કાબુલીની આંખમાં આંસુની ધરા ચાલી. ઘડી પછી શાંત થઈ તેણે કહ્યું, માફ કરજો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મને એક દીકરી છે, તેને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ અરખાઉં છું. એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલીવાળો કાગળ કાઢ્યો અને જમીન ઉપર મૂકીને તેની ગળે ઉકેલી. મિનીના બાપ આગળ ધર્યો. આગળ કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગની પડેલી છાપ હતી. મિનીનો હાથનો આ જોઈ સડક રહી ગયો. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો, મોટો પૈસાદાર મહેલમાં રહેતો હતો તે ભૂલી ગયો, અને તેના મનમાં થયું, આયે મારા જેવો બાપ છે. તરત મિનીને એના બાપે બોલાવી. પીઠી ચોળેલી, ઘરેણા પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની સામે કેમ લેવાય? ઘરમાંથી બૈરાઓએ ના પાડી. બૈરાઓ એટલે મહિલાઓએ ના પાડી કે ના, આવી રીતે કાબુલી સામે લગ્ન મંડપ ઉપરથી એને લઈ જઈ શકાય નહીં. પણ એના બાપે એને ખેંચી લઈ આવ્યા. તેમણે કહ્યું, મિની ઓળખે છે તને? કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ દે. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ રહી ગયો. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની પુત્ર પુત્રી પણ આટલી જ મોટી થઈ હશે. એના મનમાં અનેક લાગણીઓ આવી ગઈ. જેમ તેમ તે શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે, બેટા સુખી થશે. મિની તો કશું બોલી જ નહીં શકી, દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢી ને કાબુલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું, ભાઈ તું આજે ભલે આવ્યો, આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તને મિની તારીએ મિની તારી રાહ જોતી હશે. તેને મળીને આશીર્વાદ લેજે અને કહેજે મારી મિની સુખી થાય. બરાબર? અહીંયા પાઠ આપણો પૂરો થાય છે. અહીંના જે શબ્દ સમજૂતી આપી છે એમાં પહેલું માંજલું એટલે બુરી કીકી વાળું. આંખની જે અંદરની જે કીકી હોય એ માંજલી, બિલાડી જેવી હોય એને માંજલું કહેવામાં. પંડિત એટલે વિદ્વાન, વારું એટલે સારું, ઠીક, પરવાર એટલે નવરાશ, સુકડું એટલે અનાજ ઝાટકવાનો સાધન, પછી છે ચક્કી એટલે ઘંટી, અને પીઠી એટલે લગ્ન પ્રસંગી વર કન્યાના શરીરે છોડવાનો પીળા રંગનું સુગંધી મિશ્ર જે હળદર અથવા તો ચંદનમાંથી બનાવવામાં આવે છે.
પૂરણ વાંચન કવિતા ત્રણ રૂપાળું મારું ગામ વિદ્યાર્થી મિત્રો ચાલો તમને એક કવિતાની બે ચાર પંક્તિ સંભળાવું દૂર ડેફાને પાણા હોય ભીતે ભીતે છાણા હોય તાણા એવા ગાણા હોય મોટા મનના માણા હોય મિત્રો આ પંક્તિઓ ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે ગામડાના લોકો ગામડાનું જીવન સચ્ચાઈ અને સાદગીથી ભરેલું હોય છે કવિ જયંતિલાલ માલધારીએ લખેલી રણિયામણા ગામડાની કવિતા જોઈએ ગાજે છે ગીત જ્યાં હેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીરે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સુખમાં સુખિયા સૌ સાથ મરે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધંધા વિનાનું નથી કોઈ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રેડિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ખટક ખટોકે સાળ સામટી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ઊંચા નીચાના નથી ભેદ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું કામધેનું સમાણી ગાબડી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધીંગી ધોરાના ધરનાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું અંતર પ્રકાશ સૌની આંખ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધરતી ધ્રુજે છે જેને પાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સામુ જુએ ત્યાં હેત નીતરે રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું આખડીએ અમી છલકાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સંત વિનોબાની વાણીએ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગાંધી બાપુનો જય જયકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું શબ્દ સમજૂતી રેડિયો એટલે સૂતર કાંતવાનું સાધન સાળ એટલે કાપડ વણવાનું ઓજાર કામધેનું એટલે મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય અંતર પ્રકાશ એટલે મનનું તેજ અને અમી છલકાવું એટલે હેત ઉભરાવું પાઠ ચાર સાચી વિદ્યા વિદ્યાર્થી મિત્રો વેદ ઉપનિષદ જેવા સાહિત્યમાં સાચી તો આજે આપણે જે પાઠ કાબુલી વિશે ભણ્યા તેનું તમારે શબ્દાર્થ લખવાનો છે અને તેના આગળનો ભાગ મેં જે કહ્યો એ પ્રમાણે તમારે એને શોધવાનો છે નેક્સ્ટ ટાઈમ જો મને મળશે તો હું તમને એ આગળનો ભાગ પણ બતાવીશ ઠીક છે અને જો તમને મળે તો તમે પણ એકવાર જોઈ લેજો હા અને પાઠ એમાં જે રૂઢિપ્રયોગો આપ્યા છે ત્રણ એના વાક્ય પ્રયોગ કરવાના અને ત્યારબાદનું જે રૂપાળો મારું ગામડું જે છે એ વાંચીને આવવાનું છે નેક્સ્ટ ટાઈમ એની સમજૂતી હું તમને આપીશ બરાબર છે અને હિંડોળો સ્વાધ્યાયનું હિંડોળોનું સ્વાધ્યાય તમારે લખવાનું છે
આવે.